વલસાડ તાલુકાની સૌથી મોટી પંચાયત પૈકીની ચલથાણ પંચાયતમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે। ગત વર્ષે 2021ના વિકાસલક્ષી કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં ગોબાચારી આચરનાર તલાટીકમ મંત્રી વિરુદ્ધ ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી કચેરીના હિસાબનીસ અધિકારી તલાટીએ આચરેલી ગોબાચારીની તપાસ હાથ ધરાશે। લોકડાઉન બાદ ચલથાણ ગ્રામ પંચાયત ખાતે ગત 10 જુલાઈના રોજ ચલથાણ ગામે તમામ પંચાયત સભ્યો અને સરપંચ ઉપસરપંચની હાજરીમાં આગામી વર્ષ 2020-2021 માટે ગામ વિકાસના 23 જેટલા જુદા જુદા કામોના કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મીટિંગ શરૂ થતા પહેલા પંચાયત સભ્ય ભોળાભાઈ ભરવાડની નજર ટેન્ડરના કવર ઉપર જતા તેઓ મીટિંગમાં જાહેરના ટેન્ડરનો કવરનો તપાસતા ટેન્ડરના તમામે તમામ કવરો મીટિંગ પહેલા જ તલાટી દ્વારા ખોલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું। જે અંગે પંચાયત સભ્યોએ વિરોધ કરતા ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી। ગામના 23 જેટલા કામો માટે હાથ ધરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયામાં તલાટી દ્વારા આચરવામાં આવેલ ગેરનીતિનો ઘસફોટ થવા છતાં ફરી એ જ તલાટીની અધ્યક્ષતામાં બીજી વારની ટેન્ડર પ્રક્રિયા માટેની ગતિવિધિઓ હાથ ધરાતા વિવાદ વધ્યો છે। ઘટના બાદ તલાટીની ગેરનીતિ ટીડીઓ પલસાડા અને પંચાયત સભ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, તેમજ તલાટી વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। જે અંતર્ગત પલસાડા ટીડીઓ દ્વારા રાઠવા સાહેબનું મૃત્યુ થતા સમગ્ર તપાસ ધીમી પડી હતી। જોકે સોમવારના રોજ ફરી આ મામલે જિલ્લા પંચાયતમાંથી તપાસ હિસાબનીશ અધિકારી મિનેશ પટેલને આપવામાં આવી હતી। હજુ તો ટેન્ડર કૌભાંડ અંગે તપાસ ચાલુ છે ત્યારે તપાસ કરનાર અધિકારીઓને ખુશ રાખવામાં માહી તલાટી આ વખતે પણ તપાસને ગેરરસ્તે દોરી પોતાનો બચાવ કરી લે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે।